સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભાવપુરના પ્રગતિશીલ ખેડૂત રાજેશ પ્રજાપતિએ પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે નવી રાહ જીતી છે. અનુસ્નાતક સુધરીનો અભ્યાસ કરી ટ્યુશન કરાવતા અને ખેતી કરતા, પરંતુ પ્રાકૃતિક ખેતીમાં સમયની માંગ અને સારા પરિણામે તેઓ ખેતી તરફ વળ્યા છે. ફૂલ ટાઈમ ખેતી અપનાવી સારી આવક મેળવી રહ્યા છે. જોકે સ્વાધ્યાય પરિવારની એક મીટિંગમાં સૌરાષ્ટ્રના ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતી વિશે જાણવા મળ્યું. તેમણે તેમાં રસ પડ્યો અને વતનમાં આવી આત્મ વિભાગનો સંપર્ક કરી ખેતી વિશે વધુ જાણકારી મેળવી જમીનના નાના ભાગમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. ધીમે ધીમે આ ખેતીમાં તેમને વધુ રસ જાગ્યો અને પોતાની જમીનનો વિસ્તાર વધારી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. શરૂઆતમાં તેમણે પપૈયા ટામેટા જેવા પાક લઈ પ્રાકૃતિક ખેતીના પરિણામો જોયા. પ્રાકૃતિક ખેતીથી કરેલા પપૈયા જલ્દી બગડતા નથી, તેના સ્વાદમાં અને આયુષ્યમાં ફેર જોયો. આ પછી તેમણે વિશ્વાસ બેઠો કે ખરેખર પ્રાકૃતિક ખેતી ખેડૂત માટે આશીર્વાદરૂપ છે. ત્યારે હિંમતનગરના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. ભાવપુરના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. ટામેટાની 1.5 વીઘા ખેતીમાં 2.5 લાખની આવક થવા પામી હતી. મોડલ ફાર્મિંગ થકી ખેડૂતની આવક 12 માસ ચાલુ છે. ખેતી પંચસ્તરીય મોડલ છે કે જે અમે લગભગ 2016થી કાર્યરત છે. એની અંદર અમે સૌ પ્રથમ પપૈયા વાવતા હતા, ઘઉં વાવતા હતા અને ટામેટા વાવતા હતા. ત્રણ જ પાક લેતા હતા મુખ્ય અમે, અને અમે સાથે સાથે રાસાયણિક ખેતી પણ એટલી કરતા હતા. એટલે અમે શરૂઆતમાં 2 વીઘાથી શરૂઆત કરી હતી. અને જે અમે ઘઉં કર્યા હતા તો અમારે 25 મણનો બી ઘઉં ઉતારો આવ્યો હતો, પણ અમે જ્યારે ઘઉં ખાધા અને અમને એવું લાગ્યું કે ભાઈ આની અંદર કંઈક ડિફરન્સ હોય ન્યુટ્રિશન વેલ્યુ અને સ્વાદની અંદર, તો પછી અમે એની અંદર આગળ વધ્યા અને અમે ધીમે ધીમે આખો એરિયા 10 વીઘા સુધી પહોંચ્યા કે જેની અંદર પપૈયા આવી ગયા, ટામેટા આવી ગયા, ઘઉં આવી ગયા અને બીજી એક્સ્ટ્રા શાકભાજી પણ આવી ગઈ. તો જોવા જઈએ ને તો અમે રાસાયણિક ખેતી કરતા હતા, તો રાસાયણિક ખેતીની અંદર અમારો શરૂઆતનો ખર્ચો વધારે થઈ જતો. માનો કે અમે હાલ મફળી વાવી તો મફળીને બીજને આપવા પટ આપવા માટે દવા માર્કેટથી લાવતા હતા, એના પાયાના ખાતર DAP યુરિયા બધું માર્કેટથી લાવતા હતા, પછી બિયારણ પણ માર્કેટથી લાવતા હતા. એ લાવી અને અમે રોપાઈ કરતા હતા અને પછી જ્યારે છેલ્લે થ્રેસિંગ કરી અને જ્યારે સફાઈ કરી અને જ્યારે માર્કેટમાં વેચતા હતા